अपनी जरूरत की कोई भी बुक परचेज करें gvbooks.in से और सपोर्ट करें गुजराती विद्यार्थी को। આજે આપણે મળીશું કપડવંજના અને હાલમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામેલ એવા હાર્દ શાહને। પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ કપડવંજમાં જ લીધું। ત્યારબાદ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે બીટેક કર્યું। બીટેક કર્યા બાદ 14 મહિના સુધી બેંગ્લોરની એક પ્રાઇવેટ કંપનીમાં એસોસિએટ પ્રોસેસ એન્જિનિયર તરીકે જોબ કરી। હવે હાર્દને થયું કે સિવિલ સર્વિસમાં જવું છે અને એણે જોબ છોડી દીધી। જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી અને દોસ્તો આજે હાર્દ સમગ્ર ગુજરાતમાં 4th rank મેળવીને ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામેલ છે। જ્યારે હાર્દને અમે પૂછ્યું કે સિવિલ સર્વિસ શા માટે, તો સાંભળો એનો જવાબ। ફર્સ્ટ, મારા કાર્યો થકી હું સમાજ સાથે જોડાઈ શકું એ માટે। સેકન્ડ, છેવાડાનો માનવી જે ખરેખર જરૂરિયાતમંદ છે એને મદદ કરી શકું એ માટે। અને થર્ડ, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં એક સિવિલ સર્વન્ટ તરીકે હું પણ મારું યોગદાન આપી શકું એ માટે। ગુજરાતી વિદ્યાર્થી હાર્દને તેમના લક્ષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે અને ચાલો દોસ્તો હવે જાણીએ હાર્દ પાસેથી કે દોસ્ત, જીપીએસસીમાં 4th rank મારે પણ લાવવો છે, તો એ તો જરા બતાવ કે તૈયારી કઈ રીતે કરું। ચાલો મળીએ હાર્દ શાહને। સ્પર્ધાત્મક પરીક્ષાઓની સાથે સાથે મેં હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન માટે ઘણી એન્ટ્રન્સ એક્ઝામ્સ આપેલી છે। તેમાં સિમ્બાયોસિસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ માટેની સ્નેપ 2017ની પરીક્ષાથી મેં SIIB પુણે કોલેજમાં MBA એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના પ્રોગ્રામ માટે હું પસંદગી પામેલો હતો, તથા ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ મુંબઈની ટીસનેટ 2018ની પરીક્ષામાં એના દ્વારા હું મુંબઈ કેમ્પસના MA ડેવલપમેન્ટ સ્ટડીઝ પ્રોગ્રામ માટે પણ હું સિલેક્ટ થયો હતો। પ્રિલિમ પરીક્ષા માટે મુખ્યત્વે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રિલિમ પરીક્ષા એ હંમેશા ફેક્ચ્યુઅલ હોય છે, તેમાં ફેક્ટ્સ અને ડેટા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થયેલું હોવું જોઈએ, તથા કોઈ એક સ્ટાન્ડર્ડ બુકને આપણે પકડી રાખી અને તેનું વારંવાર આપણે પુનરાવર્તન કરવું જોઈએ। કોઈ એક વિષય માટે એક કરતાં વધુ સોર્સિસ વાંચવાને બદલે કોઈ એક જ બુકને આપણે વારંવાર રિવિઝન કરવું જોઈએ, તથા વધુને વધુ મોક ટેસ્ટ આપવા જોઈએ, તથા એક્ઝામ સમયે જીપીએસસી એક્ઝામ માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું એક ફેક્ટર બની રહે છે। સિલેક્શન ઓફ ક્વેશ્ચન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તથા જીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષામાં ઈ ઓપ્શન ટિક કરવાનો પણ હોય છે, તો એના માટે પણ આપણે એક વિશેષ તકેદારી રાખવી જોઈએ। જો આપણે પ્રિલિમિનરી પરીક્ષાનો સિલેબસ જોવામાં આવે તો આ પ્રિલિમિનરી પરીક્ષાના સિલેબસને આપણે 3 વિભાગમાં વહેંચવું જોઈએ। એક તો ઇન્ડિયા સેન્ટ્રિક ક્વેશ્ચન્સ, બીજા ગુજરાત સેન્ટ્રિક ક્વેશ્ચન્સ અને ત્રીજો વિભાગ કરંટ અફેર્સ। તો ઇન્ડિયા સેન્ટ્રિક ક્વેશ્ચન્સ માટે હિસ્ટ્રી, તો એના માટે ઓલ્ડ NCERT RS શર્માની બુક, મિડિવલ ઇન્ડિયા માટે સતીશ ચંદ્રાની બુક છે, પછી મોડર્ન ઇન્ડિયા માટે સ્પેક્ટ્રમ રાજીવ આહિર છે, પોલિટી માટે M લક્ષ્મીકાંત છે, ઇન્ડિયન કલ્ચર માટે આપણે નીતિન સિંઘાનિયાની બુક છે, એન્વાયરમેન્ટ અને બાયોડાયવર્સિટી માટે શંકર IAS અથવા તો NIOSનું મટીરિયલ આપણે વાંચી શકીએ। સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે મુખ્યત્વે કરંટ અફેર્સ બેઝડ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો આપણું ફોકસ ડિફેન્સ, સ્પેસ, IT, આ બધા, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, આ બધા ક્ષેત્રો ઉપર કરંટ અફેર્સમાં જે પણ ઘટના ચાલતી હોય છે એની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ। જ્યોગ્રાફી માટે NCERTની બુક્સ 11th અને 12th બંનેની એ ખૂબ જ અગત્યની છે, એને આપણે રિફર કરવી જોઈએ, તથા મેપ્સ પર ફોકસ હોવું જોઈએ। દેશ વિદેશ આપણે ભારત દેશના અને દુનિયાના જે મેપ્સ છે એની ઉપર આપણી પકડ હોવી જોઈએ, તથા ઇન્ટરનેટ પર મૃણાલ સરની વેબસાઇટ ઉપર અથવા તો મૃણાલ સરની યુટ્યુબ ચેનલ ઉપર રાજતનિલ મેડમના વિડીયોઝ હોય છે એ પણ ખૂબ જ સારા હોય છે, તો એની ઉપર એને પણ આપણે રિફર કરી શકીએ। તથા ગુજરાત સેન્ટ્રિક વાંચન માટે
ગુજરાતનું કલ્ચર, ગુજરાતના કલ્ચર વિશે વધુને વધુ પ્રશ્નો પૂછાતા હોય છે. આથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશનની ગુજરાત કમ્પાઇલેશન, ગુજરાત વિશેનું આખું કમ્પાઇલેશન બુક છે, તો એની ઉપર જે એ બુકની અંદર કલ્ચર પાર્ટ છે એની ઉપર આપણે એ બુકને પણ આપણે રિફર કરી શકીએ. એની અંદર નૃત્યો, ચિત્રકળા તથા જે મ્યુઝિક છે એ બધા વિશે સારું એવું ડિટેલમાં માહિતી આપેલી છે. તદુપરાંત સાહિત્ય ઉપર પણ, ગુજરાતનું સાહિત્ય એટલે ગુજરાતી લિટરેચર, એની ઉપરથી પણ ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય છે. ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ્સ અને એના વિશે જો આપણે સમય હોય તો એની વિશે જો આપણે રિફર કરવું હોય તો સામાજિક આર્થિક સમીક્ષા કરીને ગુજરાત ગવર્મેન્ટનું ડોક્યુમેન્ટ છે, એની અંદર પણ ઘણી સારી સ્કીમ્સ વિશેની માહિતી આપણને મળી જતી હોય છે. તો ખાસ કરીને પ્રિલિમ્સ પરીક્ષામાં મુખ્યત્વે ઇન્ડિયા સેન્ટ્રિક જે પાર્ટ છે એનું એ વધારે હવેથી પૂછાવા માંડ્યો છે. તો ગુજરાત સેન્ટ્રિકમાં ખાસ કરીને કલ્ચર ઉપર ફોકસ રાખવું જોઈએ. તથા ત્રીજા વિભાગમાં આપણે જોઈએ તો કરંટ અફેર્સ, તો કરંટ અફેર્સ માટે આપણે રોજ ન્યૂઝપેપર્સ વાંચવા જોઈએ અને દરેક મહિનાનું કોઈ બી એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મંથલી મોડ્યુલ્સ જે આવતા હોય છે એને વાંચીએ તો કરંટ અફેર્સની પણ આપણી તૈયારી વ્યવસ્થિત થઈ શકે છે. પ્રિલિમિનરી પરીક્ષા અને મેન્સ પરીક્ષા બંને વચ્ચે સિલેબસમાં ઘણું અંતર છે. મેન્સ પરીક્ષામાં આપણે જો જીએસ 1, 2, અને 3ના સિલેબસ પ્રમાણે જોઈએ તો એમાં અમુક ટોપિક્સ છે જે પ્રિલિમમાં કવર નથી થતા. મેન્સમાં જીએસ 1માં જો જોવામાં આવે તો ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સનો એક ટોપિક છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા એના વિશેની માહિતી છે, મહાગુજરાત ચળવળ વિશેનું સિલેબસમાં છે, પછી ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ક્વેશ્ચન્સ જે છે એ જીએસ 2માં પૂછાતા હોય છે. તો આના માટે મેન્સમાં થોડું વધારે રીડિંગ કરવાની આવશ્યકતા હોય છે અને એના માટે ઇન્ડિયા આફ્ટર ઇન્ડિપેન્ડન્સ બિપન ચંદ્રાની જે બુક છે એના શરૂઆતના ચેપ્ટર્સ ખૂબ જ અગત્યના હોય છે. પછી મહાગુજરાત ચળવળ વિશે જો આપણે વાંચવું હોય તો ઇન્ટરનેટ ઉપર ઘણા સારા સ્કોલર્સના પબ્લિકેશન્સ તમને જોવા મળે છે અને એમનું સારું એવું કમ્પાઇલેશન ઇન્ટરનેટ ઉપર શોધ ગંગા કરીને એક પ્લેટફોર્મ છે એની ઉપર રિસર્ચ પેપર્સ ઘણાએ પબ્લિશ થયેલા હોય છે. તો મહાગુજરાત ચળવળ એના માટે એને પણ આપણે રિફર કરી શકીએ. તથા ગુજરાતના તથા જો જીએસ 2માં જો જોવામાં આવે તો એમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ માટે આરટીઆઈ, ઈ ગવર્નન્સ છે, સિટીઝન્સ ચાર્ટર છે, આ બધા સબ્જેક્ટ્સનું એનાલિટિકલ રીડિંગ પણ આવશ્યક છે. તો એના માટે સેકન્ડ એઆરસી રિપોર્ટ્સ પણ વાંચવા જોઈએ. એનાથી આપણે એનાલિટિકલ જે ઇસ્યુઝ છે એનાલિટિકલ રીડિંગ આપવું થશે અને વધુ સારા આપણે આન્સર્સ લખી શકીશું. પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંને વચ્ચે તફાવત છે જ. પ્રિલિમિનરી પરીક્ષામાં મુખ્યત્વે ફેક્ટ્સ અને ડેટા ઉપર વધારે ફોકસ હોય છે, જ્યારે મુખ્ય પરીક્ષામાં એનાલિટિકલ રીઝનિંગ અને એનાલિટિકલ રીડિંગ એ અગત્યનું છે. તો મુખ્ય પરીક્ષામાં આપણે જ્યારે ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખતા હોઈએ ત્યારે આપણે હંમેશા બે વસ્તુ પર ફોકસ આપણું હોવું જોઈએ. એક તો કન્ટેન્ટ અને બીજું પ્રેઝન્ટેશન. કન્ટેન્ટ આપણું સુવ્યવસ્થિત હોવું જોઈએ અને પ્રેઝન્ટેશન જે આપણે આન્સર્સ લખતા હોઈએ એ આપણે રાઇટિંગ સ્કિલ્સ દ્વારા વ્યવસ્થિત લખી શકતા હોઈએ છીએ. તો આ બે પાસાને આપણે આવરી લેવું જોઈએ. મુખ્ય પરીક્ષામાં આન્સર રાઇટિંગ માટેનો અપ્રોચ એ ખૂબ જ મહત્ત્વનો છે. મુખ્ય પરીક્ષામાં આન્સર્સ લખતી વખતે આપણે જે પ્રશ્નમાં માંગ્યું છે એને જ લખીએ, મુદ્દાસર લખીએ તથા જે અગત્યના પોઈન્ટ્સ છે એને આપણે હાઇલાઇટ કરીએ, એને અંડરલાઇન કરીએ, જ્યાં જરૂર પડે ત્યાં આપણે ડાયાગ્રામ્સ બનાવીએ. આ બધી અગત્યની બાબતો એ આપણી પ્રેઝન્ટેશન સ્કિલ્સને વધારે સારી રીતે સુવ્યવસ્થિત કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હમણાં જ જે જીપીએસસીની એક્ઝામ લેવાઈ તેમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આર્થિક સુધારા શા માટે જરૂરી છે અને આર્થિક સુધારા કઈ રીતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનમાં પ્રતિબિંબિત થયા છે. તો આ ક્વેશ્ચન્સને કઈ રીતે અપ્રોચ, આ ક્વેશ્ચન્સનો આન્સર કઈ રીતે લખવો, એના માટે કયો અપ્રોચ કેળવવો જોઈએ, તો એની આપણે ચર્ચા કરીએ. તો આ પ્રશ્નને સૌ પ્રથમ તો જે માંગ્યું છે એ જ પ્રમાણે લખવું જોઈએ. તો આ પ્રશ્નની ડિમાન્ડમાં આપણે જોઈએ તો એને બે વિભાગમાં વહેંચી શકાય. એક તો આર્થિક સુધારા શા માટે જરૂરી હતા,
અને કઈ રીતે બીજા વિભાગમાં કઈ રીતે એ એલપીજીમાં પ્રતિબિંબિત થાય છે. તો સૌ પ્રથમ આપણે મુદ્દાસર લખવું જોઈએ કે આર્થિક સુધારા શા માટે જરૂરી હતા. તો એના માટે આપણે વિડ્થ અને ડેપ્થ એ બંને ઉપર ફોકસ હોવું જોઈએ. ક્વેશ્ચન્સ આન્સર્સમાં વિડ્થ પણ હોવી જોઈએ અને આન્સર્સમાં ડેપ્થ પણ હોવી જોઈએ. તો આર્થિક સુધારા શા માટે જરૂરી હતા તો આપણે જોઈએ તો 1980ના દશકામાં ફિસ્કલ સ્પેન્ડિંગ એ વધારે કરવામાં આવ્યું હતું. તેનાથી ફિસ્કલ ડેફિસિટ અને રિવેન્યુ ડેફિસિટ વધારે થઈ હતી. તથા 1991માં ગલ્ફ ક્રાઇસિસના કારણે ક્રૂડ ઓઇલની પ્રાઇસ જે હાઈ હતી અને ઇન્ડિયા એ ક્રૂડ ઓઇલનું નેટ ઇમ્પોર્ટ કરતું હોવાથી એના લીધે ઇન્ફ્લેશનની સમસ્યા ઊભી થઈ. તથા આપણી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની નીતિને કારણે આપણે વધુને વધુ પબ્લિક સેક્ટર જે ઇન્ડસ્ટ્રીઝ છે એની ઉપર ફોકસ રાખ્યું અને એનાથી ઇનએફિશિયન્સીઝ ઊભી થઈ. એનાથી આઉટપુટ ઓછા મળ્યા. ઇન્કમ ટેક્સ રેટ્સ એ આપણા ઘણા હાઈ હતા. એનાથી ઇવેઝન વધારે ને વધારે થયું. તથા લાયસન્સ કોટાને પરમિટ રાજ એના વગેરે હોવાના કારણે પ્રાઇવેટ સેક્ટર એ વધારે સારી રીતે ડેવલપ થઈ શક્યો નહીં. તો આ મુદ્દાને આપણે આવરી લીધા અને તેથી એક સમયે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસની પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે આપણે આર્થિક સુધારા કરવા પડ્યા. તો આ રીતે આપણો પહેલા વિભાગમાં અપ્રોચ હોવો જોઈએ. બીજું કે કઈ રીતે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનમાં પ્રતિબિંબિત થયા. તો લિબરલાઇઝેશનમાં આપણે મુદ્દાસર લખીએ કે કઈ રીતે શું કર્યું હતું આપણે લિબરલાઇઝેશન અચીવ કરી શક્યા. તો એમાં આપણે જોયું કે ઇન્કમ ટેક્સ રેટ્સને આપણે રેશનલાઇઝ કરી, કસ્ટમ્સ ડ્યુટીસ જે છે એને રેશનલાઇઝ કરવામાં આવી, ફોરેન એક્સચેન્જ રેટ છે તેને મેનેજ્ડ ફ્લોટિંગ રિજિમ પ્રમાણે આપણે એને મેનેજ કરવા માંડ્યા. તથા જે પબ્લિક સેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ્સ છે એમાં ડી લાઇસન્સિંગ અને એનું ડી રેગ્યુલેશન કરવામાં આવ્યું. તો એનાથી આ લિબરલાઇઝેશન ઉદારીકરણ આપણે અચીવ કરી શક્યા. પ્રાઇવેટાઇઝેશન કઈ રીતે શક્ય બન્યું? તો એમાં આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસી છે, ગવર્મેન્ટની નવરત્ન મહારત્ન પોલિસી છે. તથા કઈ રીતે આપણે પબ્લિક સેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ્સને આપણે ગવર્નન્સમાં ઓટોનોમી આપી એ આપણે લખી શકીએ. અને ગ્લોબલાઇઝેશન, તો લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનથી કઈ રીતે આપણે ગ્લોબલ બંનેના કલ્મિનેશનથી કઈ રીતે ગ્લોબલાઇઝેશન અચીવ કર્યું? તો એમાં FDI, FII કઈ રીતે ટેકનોલોજી ટ્રાન્સફર થયું અને આપણા ઉદ્યોગોને મદદરૂપ થયું અને કઈ રીતે ગ્લોબલાઇઝેશનથી સોસાયટી અને ઇકોનોમીને ફાયદા થયા એ રીતે આપણે લખી શકીએ. તો આ રીતે આપણો આન્સર્સનો અપ્રોચ હોવો જોઈએ અને વિડ્થ અને ડેપ્થ બંને અગત્યના છે. ઇન્ટરવ્યૂ એ ઇન્ડીડ બહુ અગત્યનો પડાવ છે. આ એક્ઝામ માટે થર્ડ સ્ટેજ છે અને એ ખૂબ જ અગત્યનું મહત્ત્વ ધરાવે છે. ઇન્ટરવ્યૂની તૈયારી માટે મેં મોક ઇન્ટરવ્યૂસ આપ્યા હતા. ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મોક ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ્સ હોય છે અને કેન્ડિડેટ્સે એમાં જોડાવવું જોઈએ અને પોતાનો કોન્ફિડન્સ કેળવવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં મુખ્યત્વે આપણું પર્સનાલિટી ઇન્ટરવ્યૂ આપણું પર્સનાલિટી ટેસ્ટ છે. એમાં આપણી પર્સનાલિટી ચેક થાય છે અને એમાં કયા કયા પાસાને આવરી લેવામાં આવે છે અથવા તો કયા કયા પાસાને તપાસવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટ્સની પ્રેઝન્ટેશન સ્કિલ્સ, એમની કમ્યુનિકેશન સ્કિલ્સ, એમનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ તથા બીજા આવા અનેક પાસાઓને તપાસવામાં આવે છે. તો કેન્ડિડેટ્સે ઇન્ટરવ્યૂમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો એમાં કેન્ડિડેટ્સે હંમેશા કોન્ફિડન્ટલી આન્સર્સ આપવા જોઈએ. કેન્ડિડેટ્સે ક્યારેય બ્લફ ન કરવું જોઈએ. હંમેશા બેલેન્સ્ડ પોઝિશન લેવી જોઈએ. ક્યારેય કેન્ડિડેટ્સે એક્સ્ટ્રીમ સ્ટેન્ડ ન લેવું જોઈએ. તો આ રીતે આપણે ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકીએ. અને ઇન્ટરવ્યૂમાં ખૂબ જ ડાયવર્સ રેન્જના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં મને ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન તથા પોવર્ટી એલિવિએશનના વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આપણે અત્યાર સુધી ડેવલપમેન્ટ ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું તો પણ કેમ આપણી સિગ્નિફિકન્ટ પોપ્યુલેશન એ ગરીબી રેખાની નીચે છે? તો એના માટે આપણે શું આન્સર આપી શકીએ? તો મેં એવો આન્સર આપ્યો હતો કે ગરીબી રેખાને નક્કી કરવા માટેના ધોરણો પર ઘણો ઇકોનોમિસ્ટમાં વિવાદ છે. ઘણી બધી કમિટી બેસાડવામાં આવી છે અથવા બીજા અન્ય કારણો પણ છે જે આપણે દર્શાવી શકીએ. મને સાયન્સ બેઝ્ડ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. તેમાં હાઇબરનેશન એટલે શું, કોલ્ડ બ્લડેડ એનિમલ્સ કોને કહેવાય એના વિષયક મને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મને પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જ વિશેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ઓઝોન લેયરના જે ડીપ ડિપ્લિશન થાય છે એની શું સમસ્યા છે,
તમે કયા 5 સ્ટેપ્સ લેશો, તમે કયા 5 સ્ટેપ્સ પોલ્યુશન મિટિગેશન માટે લઈ શકશો, તથા રિન્યુએબલ એનર્જી એટલે શું, રિન્યુએબલ એનર્જીથી કઈ રીતે એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે, તથા અંતે મને હોબીઝ વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં મારી હોબી ગુજરાતી લિટરેચર વિશે હતી, તો એના વિશે થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂમાં હંમેશા સારું એક સારી કોમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ, એ એનું પ્રીરિક્વિઝિટ છે. બીજું કે આપણું એકેડેમિક નોલેજ હોય તો એને દર્શાવવા માટે ક્યારેય આપણે બ્લફ ન કરવું. જે ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછે છે અને એ આન્સર્સ આપણે આવડતો હોય તો જ એનો આન્સર આપવો જોઈએ. જો આપણે આન્સર્સ એ આન્સર વિશે આપણે જ્ઞાત ન હોય તો આપણે એને પોલાઇટલી રિફ્યુઝ કરી શકીએ. બીજું કે હંમેશા બેલેન્સ પોઝિશન લેવી જોઈએ. ક્યારેક આપણી ઉપર સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ જેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, તો એનાથી આપણે આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ જાળવી રાખી અને હંમેશા શાંતિપૂર્વક બેલેન્સ્ડ આન્સર આપવા જોઈએ. ક્યારે સ્ટ્રેસમાં કે ઇમોશનલ જેવા ઇમોશનલ ન થઈ જવું જોઈએ, આ અગત્યની કાળજી રાખવી જોઈએ. જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે અને જે વિદ્યાર્થીઓ આવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે એસ્પાયરન્ટ્સ છે, તો એમના માટે ટેકનોલોજી એ ખૂબ જ અગત્યનું માધ્યમ બની રહે છે. હાલમાં યુટ્યુબ ચેનલ્સ પર નિઃશુલ્ક આપણને ઘણું સારું અને ક્વોલિટી મટીરિયલ મળી રહે છે. ટેલિગ્રામ છે, વોટ્સએપ છે જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર પણ આપણને ઘણું સારું મટીરિયલ મળી રહે છે. તો એક રાઇટ અપ્રોચ એક્ઝામનું કેળવી અને આપણે આ રીતે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પણ આપણે પ્રિપરેશન સારી એવી કરી શકીએ છીએ. તથા જો માર્ગદર્શનની ખૂબ જ જરૂર હોય તો ગવર્મેન્ટ સપોર્ટેડ સંસ્થાઓ પણ છે. કેટલીક ઓછા ફીઝમાં આપણને કોચિંગ પૂરું પાડે છે, તો એમાં પણ આપણે જોડાઈ શકીએ. સૌ પ્રથમ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એક રાઇટ અપ્રોચ ખૂબ જ જરૂરી છે. કઈ રીતે આપણે ત્રણેય સ્ટેજને ટેકલ કરીશું, કઈ રીતે આપણે વાંચન કરીશું, કઈ રીતે એ પ્રકારનો રાઇટ અપ્રોચ આપણે સૌ પ્રથમ કેળવવો જોઈએ. બીજું કે તેમાં ક્યારે આપણે નાસીપાસ ન થવું જોઈએ. આપણે ફેલિયર્સ આપણને આવતા હોય તો આપણે ફેલિયર્સનો વિનમ્રતાપણે સ્વીકાર કરવો જોઈએ. ફેલિયર્સને આપણે તપાસવા જોઈએ કે આપણે ભૂલ કરી છે અને આપણા નેક્સ્ટ કે બીજા પ્રયત્નોમાં એ ભૂલને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક પણ એટલું જ અગત્યનું છે, એને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એક સ્ટ્રેટેજિક પ્લાનિંગનો અભિગમ એ આ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનું છે. જો આપણી ઉપર સામાજિક પ્રેશર હોય કે આપણી જવાબદારીઓ નિભાવવાની હોય, તો આ એક્ઝામમાં સિલેબસ આપણે પૂર્ણ કરી, એની વ્યવસ્થિત નોટ્સ બનાવી, એનું વારંવાર રિવિઝન કરી અને કોઈ એક નોકરી આપણે લઈ લઈએ અને સાથે સાથે આપણે આ પરીક્ષાઓની તૈયારી કરીએ, તો એ રીતનો સ્ટ્રેટેજિક પ્લાનિંગનો અભિગમ પણ એટલો જ અગત્યનો બનતો હોય છે. તથા હું પ્રેરણા સૂચન તરીકે એવું કહેવા માગીશ કે આપણા ગુજરાતના એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપણે જાણીએ છીએ, તે છે રવિશંકર મહારાજ. અને એમણે એક સૂત્ર આપ્યું હતું કે ઘસાઈને ઉજળા થઈએ. તો આપણે જે મહેનત કરીશું, જે સંઘર્ષ કરીશું, અથવા તો જે રીતે આપણે ઘસાઈશું, તે અંતે આપણે ઉજળા જ થઈશું. તો આ રીતનો એક પોઝિટિવ હકારાત્મક અભિગમ કેન્ડિડેટ્સમાં ખૂબ જ આવશ્યક છે. બિલકુલ, ગુજરાતી વિદ્યાર્થી દ્વારા આ જે કાર્ય કરવામાં આવે છે તે અત્યંત પ્રશંસનીય છે. એનું કારણ એ છે કે હાલમાં જે જીપીએસસીની એક્ઝામમાં જે ચેન્જીસ આવ્યા છે, સિલેબસમાં ચેન્જીસ આવ્યા છે, એના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવ્યા છે, અને તેની સામે જે લાખો વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે, તો એમને એક સચોટ માર્ગદર્શન કઈ રીતે મળવું એ ખૂબ જ અગત્યનું છે. અને એના માટે આ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છીએ.